નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે પંદર માર્ચ બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયો મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પંદર માર્ચ બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ ભારતમાં અમેરિકાના રાજદૂત કેન જસ્ટરે કયા વિસ્તારમાં આવેલા કુતુબશાહી મકબરાના જીર્ણોદ્ધાર માટે નાણાકીય સહાયને મંજૂરી આપી તો તે કુતુબશાહી જે મકબરો છે તે હૈદરાબાદમાં આવેલો છે તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલી સાઈ સૌંદરરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન બે હાલમાં જ કયા દેશની સંસદ દ્વારા પસાર થયેલ પ્રસ્તાવ અનુસાર ત્યાંના રાષ્ટ્રપતિ બે હજાર છત્રીસ સુધી પોતાના પદ પર રહી શકશે તો આ સંસદે રશિયાની સંસદ કે જેણે આ પ્રકારનો પ્રસ્તાવ પસાર કર્યો છે રશિયા પાટનગર મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રધાનમંત્રી મિખાઇલ મિસુસ્ટિન ચલણ છે રશિયન રૂબલ પ્રશ્ન ત્રણ હાલમાં જ ઇન્ફોસિસે કોની સાથે સમજૂતી કરી તો ઇન્ફોસિસે સમજૂતી કરી છે ક્વાલકોમ સાથે ઇન્ફોસિસની સ્થાપના ઓગણીસો એક્યાસીમાં મુખ્ય મથક બેંગલુરુમાં છે ચેરમેન છે નંદન નિલેખનું એમડી અને સીઓ છે સલીલ પારેખ ક્વાલકોમની સ્થાપના ઓગણીસો પંચ્યાસીમાં મુખ્ય મથક કેલિફોર્નિયામાં ચેરમેન છે માર્ક મેકલોગલાગનું સીઓ છે સ્ટીવન બોલેકો ની પ્રથમ મહિલા ડીઆઈજી કોણ બની તો તે બન્યા છે નુપુર કુલ આઈસીજી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્થાપના ઓગણીસો અઠ્યોતેર માં મુખ્ય મથક નવી દિલ્હીમાં ડીજી છે કૃષ્ણસ્વામી અયર પ્રશ્ન પાંચ હાલમાં જ કઈ બેંકે બધા જ બચત બેંક ખાતા માટેની ન્યૂનતમ બેલેન્સ રાશિની જરૂરિયાતને સમાપ્ત કરી તો તે છે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક જુલાઈ ઓગણીસો પંચાવન મુખ્ય મથક નવી દિલ્હીમાં છે રજનીશ કુમાર પ્રશ્ન છ કયા રાજ્યની સરકારે વિશ્વ બેંક સાથે એસી મિલિયન ડોલરના કર્જ માટે સમજૂતી કરી તો એ છે હિમાચલ પ્રદેશ રાજ્ય સરકાર હિમાચલ પ્રદેશ રાજધાની શિમલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય વિધાનસભાની બેઠકો અડસઠ લોકસભાની બેઠકો ચાર રાજ્યસભાની બેઠકો ત્રણ અને સ્થાપના વર્ષ છે પચીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેર પ્રશ્ન સાત હાલમાં જ કોને જોય બાંગ્લા ને બાંગ્લાદેશનો રાષ્ટ્રીય નારો જાહેર કર્યો તો તે જાહેર કર્યું છે સુપ્રીમ કોર્ટ ઓફ બાંગ્લાદેશ બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના અને ચરણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન આઠ હાલમાં જ કયા રાજ્યમાં આઠ થી બાર માર્ચ સુધી બાવીસ માર્ચ સુધી પોષણ અઠવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે તો આ ઉજવવામાં આવી રહી છે નાગાલેન્ડ રાજ્યમાં નાગાલેન્ડ રાજધાની કોહીમાં મુખ્યમંત્રી નેફ્યુ રિયો રાજ્યપાલ આર એન રવિ વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠક એક રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે એક ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠ પ્રશ્ન નવ હાલમાં જ વર્લ્ડ કિડની ડે ક્યારે ઉજવવામાં આવ્યું તો આઠ દિવસ ઉજવવામાં આવ્યો છે બાર

વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન અગિયાર હાલમાં જ ફોનપે યુપીઆઈ સુવિધા માટે કઈ બેંક સાથે સમજૂતી કરી તો ફોનપે સમજૂતી કરી છે આઈસીઆઈસીઆઈ બેંક સાથે આ બેંકની સ્થાપના ઓગણીસો ચોરાણું માં મુખ્ય મથક મુંબઈમાં છે ચેરમેન છે ગિરીશચંદ્ર ચતુર્વેદી અંદાજ કર્યો તો તે અંદાજ કર્યો છે પાંચ પોઈન્ટ ત્રણ ટકા એક મહિનામાં બીજી વાર વિકાસ દર અનુમાન ઘટાડ્યું છે મૂડીઝની સ્થાપના ઓગણીસો નવમાં મુખ્ય મથક ન્યુયોર્કમાં સી ઓ છે ડબલ્યુ મેકડેનિયલ જુનિયર પ્રશ્ન ચૌદ હાલમાં જ નાગરિક ઉડ્ડયન પર વિંગ્સ ઇન્ડિયા બે વીસ પર વીસ પ્રદર્શન ક્યાં શરૂ થયું તો આ પ્રદર્શન શરૂ થયું છે હૈદરાબાદમાં તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલી સાઈ વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન પંદર હાલમાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો આ આયોજન કરવામાં આવનાર છે લેહમાં લદ્દાખ રાજધાની લેહ લદ્દાખમાં બે જિલ્લા છે અને હાલમાં ગવર્નર છે રાધાકૃષ્ણ માથુર થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઈક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જલ્દી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ